एक तो श्रावण महीना में शिव भक्तो नहीं करी शके शिवलिंग पर जलाभिषेक गर्भगृह में प्रवेश पर प्रतिबंध राखवामां आव्यो छे। अमदावाद शहर मोटा भागना शिव मंदिरों में आ निर्णय करवामां आव्यो छे। तो कोरोना महामारी ने लईने मंदिरों द्वारा आ निर्णय करवामां आव्यो छे। मास्क सोशल डिस्टन्स सिवाय मंदिर में प्रवेश नहीं अपाय। तो श्रावण मास में उजवाता तमाम कार्यक्रमों पण रद्द करवामां आव्या छे। पवित्र श्रावण मासनी शुरुआत छे તે થવા જઈ રહી છે। હજારોની પણ લાખો શિવ ભક્તો છે તે શિવ મંદિરો ઉમટી પડતા હોય છે। મંદિરોમાં પણ તડામાર તૈયારીઓ થતી હોય છે, પરંતુ આ વખતે કોરોના અને લોકડાઉન ઘણી બધી પાબંદીઓ આવી ગઈ છે। ત્યારે અમદાવાદના શિવ મંદિરના ટ્રસ્ટી સાથે વાત કરીશું। શું કહેશો, આ વખતે કેવા પ્રકારની તૈયારીઓ રહેશે ખાસ તમારા દ્વારા? રામેશ્વર મંદિર નિર્ણયનગરની અંદર અહીંયા બહુ મોટું ભવ્ય મંદિર આવેલું છે, પણ મહામારીના રોગને ધ્યાનમાં રાખી આવેલ શ્રાવણ માસની અંદર શીતળા સાતમ, નાગ પાંચમ અને જન્માષ્ટમીના આવા મોટા તહેવારો પણ અમે અહીંયા સરકારશ્રીના આદેશ પ્રમાણમાં સ્થગિત કરવામાં આવેલા છે। તેમજ જે ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે તેમને કમ્પલસરી માસ્ક, સેનેટાઇઝ તેમજ 2 ગજની દૂરી એ હોય તો જ અંદર અમે દર્શન માટે અંદર પ્રવેશ આપીએ છીએ, નહીં તો પ્રવેશ આપવામાં આવતો નથી। પણ અમે ભગવાન મહાદેવજીને દીવાનો દેવ એવા મહાદેવજીને પ્રાર્થના કરીએ કે આ મહામારીનો રોગ ઝડપથી અહીંયા નિરાકરણ આવે, એનું કંઈક કે અહીંથી મહામારીનો રોગ અહીંથી નાબૂદ થાય અને આ ભક્તો મહાદેવજી જોડે પ્રાર્થના કરવા માટે આવે અને એમના દર્શનના લાભ જાય અને આ મંદિરો ખુલ્લા થાય। અહીંયા મંદિરની અંદર જળાભિષેક કરવા માટે થઈ પણ અમે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે દૂરથી પાણી ચડાવે અને મહાદેવજી ઉપર ડાયરેક્ટ જળાભિષેક થાય એવી પણ અહીંયા મંદિરની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા તમામ મંદિરો 11 મંદિરો ઉપર આવેલા છે। અહીંયા સ્ફટિકનું શિવલિંગ આટલા વિસ્તારની અંદર કોઈ જગ્યાએ નથી। સાતમના દિવસે અને જન્માષ્ટમીના દિવસે કમસે કમ અહીંયાથી 10,000 માણસો અહીંયા આવે છે, મેળા જેવું આયોજન છે। પણ સરકારશ્રીના આદેશને ધ્યાનમાં રાખી, મહામારીના રોગને ધ્યાનમાં રાખી આ તમામ પ્રોગ્રામો અમે સ્થગિત કરવામાં આવ્યા છે। શિવરાત્રી હતી, મોટામાં મોટી શિવરાત્રી પણ શિવરાત્રીનો પ્રોગ્રામ પણ અમે સ્થગિત કરવામાં આવ્યા છે એવી અમે મહાદેવજીને પ્રાર્થના કરીએ કે સરકારશ્રીના આદેશ પ્રમાણમાં અહીંયા તમામ પ્રોગ્રામો બંધ રાખવામાં આવ્યા છે અને મહાદેવજીને પણ અમે પ્રાર્થના કરી કે આ મહામારી રોગની અંદર અમને બધાને નિરાકરણ લાવે અને ઝડપથી આ રોગ નાબૂદ થાય એવી અમે મહાદેવજીને પ્રાર્થના કરશું। બિલકુલ, તો મહાદેવજીને એક જ પ્રાર્થના કે જલ્દીથી આ કોરોના મહામારીમાંથી મુક્તિ મળે અને જલ્દીથી તમામ ભક્તો આવતા થાય। જો કે તમામ દેશભરના મંદિરો છે તેની આ સ્થિતિ છે, તમામ શ્રાવણ માસના તહેવારો છે તે અત્યારે બંધ રાખવામાં આવ્યા છે, ફક્ત ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ સાથે આ વખતે દર્શન જ કરવાના રહે છે। કેમેરા પર્સન વિજય પટેલની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનામાં કોરોના કાળને કારણે શિવાલયોમાં જળાભિષેક નહીં થઈ શકે, મહાદેવજીની પૂજા નહીં થાય, ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને દૂરથી જ શિવજી ઉપર જળ ચડે તેવી કોઈ વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને માસ્ક જો નહીં પહેર્યું હોય તો મંદિરમાં પ્રવેશ નહીં મળે, તો સામાજિક અંતર પણ જાળવવું પડશે। તો ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ, શિવાલયોમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે, મહામારીને પગલે સરકારના જે નીતિ નિયમો છે, કોરોનાના જે નીતિ નિયમો છે તે પ્રમાણે ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે।